100 થી 120 જેટલા જાંબુ હશે, બરણીમાં 150 થી 200 જેટલી ચોકલેટ હશે. વિદ્યાર્થી મિત્રો, તમે અનુમાન કરીને એટલે કે અંદાજ લગાવીને નક્કી કર્યું હશે કે ટોપલીની અંદર કેટલી કેરીઓ હશે, ટોપલીની અંદર કેટલા જાંબુ હશે અને બરણીની અંદર કેટલી ચોકલેટ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા ટપકાઓ આપેલા છે. તમારે અનુમાન કરીને નક્કી કરવાનું છે કે અહીંયા કેટલા બિંદુઓ, કેટલા ટપકાઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટીવી ઉપર અવારનવાર ક્રિકેટ મેચ નિહાળતા હશો અને તમે સાંભળ્યું પણ હશે અને જોયું પણ હશે કે ધોનીએ સદી ફટકારી, કોહલીએ 150 સદી ફટકારી, રોહિત શર્માએ 200 સદી ફટકારી. વિદ્યાર્થી મિત્રો, 100 સદી એટલે કે 100 પૂરા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ ખેલાડીએ 93 રન કર્યા છે. સદી પૂરી કરવા માટે તેમને 7 રનની જરૂર પડશે. બીજા નંબરના ખેલાડીએ 97 રન કર્યા છે. સદી પૂરી કરવા માટે તેમને 3 રનની જરૂર પડશે. ત્રીજા ખેલાડીએ 89 રન કર્યા છે. સદી પૂર્ણ કરવા માટે તેમને 11 રનની જરૂર પડશે. ચોથા ખેલાડીએ 99 રન કરેલ છે. સદી પૂર્ણ કરવા માટે તેમને 1 રનની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, 100માં કુલ 3 સંખ્યાઓ આવેલી છે. એકમમાં 0, દશકમાં 0 અને 100ના સ્થાનમાં 1. વિદ્યાર્થી મિત્રો, હવે 100 સુધીની સંખ્યાનો ખ્યાલ તમને પડી ગયો હશે. હવે આપણે 100થી થોડા આગળ વધીએ. 100 વત્તા 1 બરાબર 101, 100 વત્તા 2 બરાબર 102, 100 વત્તા 3 બરાબર 103, 100 વત્તા 4 બરાબર 104, 100 વત્તા 5 બરાબર 105. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી નોટબુકની અંદર 101 થી 200 સુધીની સંખ્યાઓ લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, 101 થી 200 સુધીની સંખ્યા આપણે આંકડામાં અને શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 101 થી 1000 સુધીની સંખ્યા લખવાનો પ્રયત્ન કરીએ. જેમ કે 101 થી 200, 201 થી 300, 301 થી 400, 401 થી 500, 501 થી 600, 601 થી 700, 701 થી 800, 801 થી 900, 901 થી 1000 પૂરા.